ભગવાન ના મારી ના તમે જેવો કાળો તો એવો આપડે આવશે તમને લાગે છે એવું પૂછે છે એટલે એમના મનમાં કઈ દેખાયું સાથે એવું બોલે નઈ આપડી આપડી વાત કરી એટલે થઈ ગયો મોક્ષ નો એક અવતાર બાકી રહ્યો એક અવતાર બાકી રહ્યો આપડે તો રૌદ્ર ધ્યાન માં નહીં જતો કારણ કે ક્રોધ ખરેખર ક્રોધ નથી આ તો ગુસ્સો છે શું છે ગુસ્સો છે ખરેખર ક્રોધ તો તાંતો હોય કાલે કર્યો હોય ને તો આજ યાદ આવે ભૂલે છે ના ભૂલી જાય નઈ ખરેખર ક્રોધ તો બે વર્ષ પછી ના હા એ તો એમને લખ્યું છે તે જ સૂચવે છે કે કાળ આવવાનો એમને પ્રશ્નાર્થ પૂછ્યો છે હા એ તો બરોબર છે પણ હવે તો આપણે એમ કહીએ છીએ ને હવે દુષ્મ કાળ માં એવો કાળ આવે નહીં ના એ કાળ આવી અને પછી ઉતરતો જશે હા એ કાળ આવી પછી ઉતરતો જશે ઉતરતો જશે દરેક મનુષ્ય ના હૃદય પરિવર્તન થઈ જશે દરેક મનુષ્યો ના હૃદય પરિવર્તન થઈ જાય એવું કઈ નહીં પણ આ કાળ બધો બદલાઈ જશે આજે આજે આમ બધો જે પેટ્રોલ ની અગ્નિથી હલકો થઈ રહ્યો છે કાળ શાંતિ થઈ જશે દુનિયામાં પણ કાળ બદલાઈ જાય દાદા તો હૃદય પરિવર્તન થાય ને એટલે અમુક અસર થાય ને અમુક ના બધાના ના થાય બધાના ના થાય પણ અસર તો રહે ને એની હા એ બહુ સારી અસર રહેશે અસર રહે ને બહુ સારી અસર રહેશે આવું વૈજ્ઞાનિક જ્ઞાન જ હોતું નથી ને આટલા બધા કર્મ ના ઉદય વાળા લોકો ને ધંધો પાડવું એટલે સહેલી વાત બરાબર ભાવ આવે પણ થોડા વિચાર કે પછી વળી જાય એમ કેમ થાય છે એ કહે છે કે ભક્તિ કરવાનો ભાવ આવે પણ પછી મૂંઝવણ થાય કોઈ વખત કરવાનો ભાવ આવે કરીએ પણ પાછું નીકળી જાય એમ કેમ થાય છે તપેલી ઉધી મૂકીને ચા થાય ખરી ના થાય તપેલી ઉધી મેળીને ભયા કરો મારી ચા નહીં થતી દાળ થતી નથી શું થાય તપેલી છતી મૂકવી પડે ઊંધી મૂકવી પડે તપેલી ઊંધી મૂકીને ભયા કરો શું થાય છે પેલું તપેલું સીધું જોઈએ ના જોઈએ મૂંઝવણે બહુ થાય અંદર મૂંઝામણ થાય ને બળતરા થાય ને તો રોવું આવે પણ તો એ પાછું ભગી જાય છે કર્મ છે એમાં સૌથી કઠિન માં કઠિન કર્મ કયું ન રહે આપણા આ જે કર્મો છે એમાંથી કઠિન માં કઠિન કયો કર્મ નડે છે આપણે મોહની કર્મ મોહની કર્મ મોહની કર્મ ને મુક્ત કરવા માટે એમાંથી લલિપ્ત થવું છે પણ છતાં જ્યાં સુધી આપણા બળો જે એવા છે કે જેમાંથી મોહ તથા જરા બી મુક્ત નથી થઈ શકે મોહની કર્મ જેવો છે એ છોડવું છે છતાં તો એવું બધા બંધન નડે છે કે છૂટી નથી થતું કોઈ ફોડી ના શકે છૂટી જ ના શકે મોહની થી કોઈ છૂટી ના શકે જ્ઞાની પુરુષ ની આમ કૃપા થયા સિવાય મોહની છૂટે નહીં નિર્લેપતા તો આવે ને આમ પડે દરિયામાં પડે ગમે તો પડે જ્ઞાની પુરુષ ની કૃપા સિવાય ના છૂટે એ કૃપા મોહની એટલી બધી કૃપા થી છૂટે બીજું બધું સાથે થોડું થોડું છોડાય પણ મોહની ના છૂટે મોહની એટલે મૂર્છા બેભાન પણ થઈ ગયેલો એને તો જ્ઞાની પુરુષ ધોનમાં લાવે તારે ને પ્રત્યક્ષ જ્ઞાની જોઈ જ્ઞાની વગર તો કશું કામ જ ના થાય જો ના માજી ઊંધી તપેલી મેલીને ચા બનાવવા વર્ષથી થાય છે જ્ઞાની પુરુષ એટલે મોક્ષ નું દાન આપવા નીકળેલા જ્ઞાની પુરુષ મોક્ષ નું દાન આપવા નીકળેલા હોય તો તમે તો દાન ની માંગણી ના કરી મને આપજો સાહેબ એવું બોલ્યા નહીં ને ખબર જ ક્યાં હતી માગે મળતું છે ખબર જ ક્યાં હતી અંદર નથી ખબર માગવું પડે આ તો માગવું જ છે માગ્યા વગર તો આપણામાં કહેવત છે વ્યવહારમાં કે માગ્યા વગર તો માય ના પીરે કે માગ્યા વગર માં પીરે નહીં એવું કહેવત છે આપણા નથી રોજ ઊંધી તપી લો એને દાળ કરી શાક બનાવવા જશે કેવી રીતે દાડો વરે છું થોડા દે રહ્યા છે હવે ટાઈમ તો બહુ ટૂંકો છે લૌકિક વ્યવહાર માં રહેવું પડે તમે ત્યાં ગયા તા લૌકિક વ્યવહાર રહેવો પડે પછી આપણું ચિત્ત થતા ના હોય આત્મા માં હોય પણ લોકો ના વ્યવહાર માં ત્યાં ગયા આમ હાલો બાલો ખાય છે રહેવું પડે નહીં તો લોક કે છે કે આ તો ઉત્તર થઈ ગયા એટલે તમારે વ્યવહાર માં રહેવું પડે અને ભાવ જુદો રાખવું ભાવ માં જુદું હોય
આપડે જાણે કહ્યું એ પાછું અમર નથી અને કકડાટ કહેવાનું શું હશે પાછું આવે ખરું પછી ના આવે કોઈ જગ્યાએ ના આવે પછી એને કકડાટ માથા ભોગે તો રે નહીં કશું લોક તો આવું લૌકિક કર્યા જ કરે એ તો આપડે તો ખૂટે નઈ તે ખોટે ખોટું આમ આમ કરે ખૂટે ખૂટે નહીં લૌકિક જ કરે બધ જગત અને વખત આંખ માં પાણી આવે તો પોતાનું અંભારી નહીં પોતાનું મરી ગયું એ બધું આ જગત લૌકિક છે એને શાસ્ત્ર કહે તો ઠગ વિદ્યા માં ફસાયા છે એવું કહ્યું છે ઠગવાની આજુબાજુ તમે ફસાયા છે એવું લખ્યું છે રાજા કોઈ કશું છે જ નહીં આવતું બધી કલ્પના ની જાળો છે એ કલ્પના ને એ ઉપચાર તરીકે હોવી જોઈએ તેને બદલે સત્ય જ માની ભૂલ કાઢે ત્યાં વધે ને આપડે જુદું રહેવું છે આપડે આ ડ્રામા ને દ્વેષ કરવો જોઈએ બીજા ભૂલ થઈ ગયા જ્ઞાન માં નથી એટલે પરિણામ માં નથી આવ્યું પરિણામ મનુષ્ય એટલા જ ડાયા છે બુદ્ધિ નો ઉપયોગ કર્યો બધા પશુઓ જીવન જેવું છે એવું કેમ ચાલે સમાજ વ્યવસ્થા નો પ્રશ્ન ઉભો થાય એ બધું વ્યવસ્થા બધી બરોબર છે પણ વ્યવસ્થા લીધે પછી રેડસ માથા ફોડે છે ને કે અમારે એકનો એક છોકરો મરી ગયો માથા ફોડે અમારે નહીં માથું ફોડવા જેવી ચીજ આ નથી વસ્તુ હકીકતમાં નથી આ અને માથું ફોડવું હોય તો જરાક અહીંયા આગળ સેજ બ્લેડ આવે ને લોહી નીકળે એટલે ફોડ્યું તો ફોડ્યું સેજ બ્લેડ આવે એમ નીકળે એટલે ફોડ્યું માથું લો